સત્યરામપુરામાં આખો દિવસ અસહ્ય ગરમી અને બફારાના લીધે નગરની પ્રજા તાહીમામ પોકારી ઉઠી હતી. એવામાં મોડી સાંજે જોરદાર પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. એકાએક વરસી રહેલા વરસાદે માત્ર 20 મિનિટમાં તો સમગ્ર નગરને વરસાદના પાણીથી તરબોળ કરી દીધું. નગરના ચારે તરફ માર્ગો ઉપર વરસાદના પાણી ફરી વળતા અબાલ વૃદ્ધોથી માંડીને ધરતીપુત્ર ખુશખુશાલ થયેલા જોવા મળ્યા હતા. નાના બાળકોને પહેલીવાર વરસી રહેલા વરસાદને લઈને નાહવાની ખૂબ મજા પડી હતી. ધરતીપુત્ર ખેતીમાં જોતરાવાની ખુશીમાં નજરે જોવા મળ્યા હતા. નોંધનીય બાબત એ છે કે વર્ષો વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સંતરામપુર એમજીવીસીએલનું વહીવટી તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીમાં આગોતરું આયોજન કરેલ ના હોય પવનની ગતિ શરૂ થતાની સાથે જ વીજળીનો પાવર બંધ કરી દેતા સંતરામપુર નગરની પ્રજા અને ગામડામાંથી સારવાર માટે આવતા બીમાર દર્દીઓ અને તેના સગા વહાલાઓ કે જેઓ દવાખાનામાં રહેતા હોય વીજળીનો પાવર બંધ થતા કલાકો સુધી બંધ રહેતા લોકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે. જીબીની આવી બેજવાબદારીપૂર્વકની કામગીરીના પ્રત્યે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તેલી જોવા મળી હતી. લોકચર્ચા ચાલે છે કે શું જીબીના કર્મચારીઓ વર્ષો વર્ષની જેમ જ ચાલુ સાલે પણ વરસાદ આવતાની સાથે જ વીજળીનો પાવર અવારનવાર બંધ કરી પ્રજાની મુશ્કેલીમાં વધારો કરશે કે પછી યોગ્ય કામગીરી કરી સ્થિતિમાં સુધારો કરશે. અમીન કોઠારીનો રિપોર્ટ, સંતરામપુર.